निसर्ग वावाझोड़ाने लईने गुजरात माटे रातना समाचार। हवामान विभागना मत अनुसार निसर्ग वावाझोड़ू दक्षिण गुजरातना दरियाकांठे नहीं टकराय। महाराष्ट्रना हरिहरेश्वर अने दमण वच्चेथी वावाझोड़ू पसार थशे। जो के दमण, वलसाड, नवसारी सहित दक्षिण गुजरातमां भारेथी अति भारे वरसाद पड़शे। निसर्ग पसार थशे ते समये 90-100 किलोमीटरनी झड़पे पवन फूंकाय तेवी शक्यता। तो वावाझोड़ाने लईने दक्षिण गुजरातमां बे दिवस भारे वरसादनी आगाही करी छे हवामान विभागे। वावाझोड़ाની શક્યતાને પગલે વલસાડનું તંત્ર એક્શન મોડમાં। જિલ્લાના દરિયા કિનારે આવેલા 35 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। માછીમારોને દરિયાથી દૂર રહેવાની તાકીદ। માછીમારોએ પોતાની બોટ સલામત સ્થળે ખસેડી। તો વાવાઝોડાની અસરથી વલસાડમાં દરિયામાં 10-12 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। તો દરિયાકાંઠા વિસ્તારમાં રિક્ષાના માધ્યમથી તંત્રએ લોકોને સતર્ક કર્યા। ઉમરગામના દરિયાકાંઠાના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। નવીનગરીના 40 પરિવારોને સરકારી શાળામાં આશરો આપવામાં આવ્યો। ઉમરગામ મામલતદાર ટીમ પણ સજ્જ થઈ છે અને કાંઠા વિસ્તારના 10 ગામના લોકોને સતર્ક કર્યા। તો વલસાડના ઉમરગામના દહેરી ગામમાં લોકોમાં રોષ। સ્થળાંતર કરાવવા પહોંચેલી તંત્રની ટીમ સામે સ્થાનિકોનો રોષ। વર્ષોથી ગામના દરિયા કિનારે પ્રોટેક્શન વોલનો અભાવ। સ્થળાંતર માટે લોકોએ આનાકાની કર્યા બાદ આખરે તૈયાર થયા। લોકોએ ગામના દરિયા કિનારે પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ કરી। તો દમણ દરિયાકાંઠા વિસ્તારના લોકોને તંત્રે સાવચેત કર્યા। નીચાણવાળા વિસ્તારના લોકોને સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। સ્થળાંતર કરેલા લોકોને આશ્રય સ્થાનોમાં સામાજિક અંતર સાથે રાખવામાં આવ્યા। તો દેવભૂમિ દ્વારકામાં દરિયામાં સામાન્યકરણ જોવા મળ્યો। જિલ્લાના ઓખા બંદરે એક નંબરનું સિગ્નલ યથાવત છે। માછીમારોને દરિયો ન ખેડવાની તંત્રે સૂચના આપી છે। મોટાભાગની બોટને દરિયા કિનારે લાંગરી દેવામાં આવી। તો ભરૂચ દરિયાકાંઠા વિસ્તારને પણ એલર્ટ કરવામાં આવ્યો છે। ભાડભૂડ બંદરે 300થી વધારે બોટ લંગારી દેવામાં આવી છે કે જે બોટ દરિયામાં છે તેનો સંપર્ક કરીને પરત બોલાવવાની કામગીરી પણ હાથ ધરાઈ છે। તો ભાવનગર જિલ્લામાં દરિયાઈ કિનારે હાઈ એલર્ટ। ઘોઘા બંદર પર એક નંબરનું સિગ્નલ મુકાયું છે। દરિયામાંથી તમામ માછીમારોને બોટ દરિયા કિનારે પરત બોલાવવામાં આવી। ભાવનગરના દરિયા કિનારે આવેલા 34 ગામોને સાવચેત કરવામાં આવ્યા। વાવાઝોડાની અસરના પગલે વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો। સતત બે દિવસથી જિલ્લામાં વરસાદી વાતાવરણ છવાયું છે। કપરાડા તાલુકાના સિલધા, કોલવેરા, સાહુડ, વાલવેરી સહિતના કેટલાક ગામડાઓમાં વરસાદ પડ્યો। રાજ્યમાં વાવાઝોડાની અસરથી કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે। ખેડા જિલ્લામાં આવેલા યાત્રાધામ ડાકોર અને વડોદરા જિલ્લામાં સાવલીમાં વરસાદ વરસ્યો। ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયું। તો દાહોદમાં વાવાઝોડાની અસર જોવા મળી। સંજેલી ફતેપુરા વિસ્તારમાં મધ્યરાત્રે વરસાદ વરસ્યો। વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન। સંજેલી સહિત કેટલાક વિસ્તારમાં વરસાદને કારણે વીજળી ડૂલ થઈ। તો વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ યથાવત। ભાવનગરમાં નિસર્ગની અસર વર્તાઈ રહી છે। પાલિતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો। ઘેટીના નિમાડ, દુધાળા, કાંજરડા, દેરણા અને આ તમામ પંથકમાં વરસાદ વરસ્યો। તો વાવાઝોડાના સંકટને પહોંચી વળવા એનડીઆરએફની ટીમ પણ મહુવા આવી પહોંચી। છોટાઉદેપુર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો। ઉપરવાસમાં થયેલા વરસાદથી દહેવાટ ગામમાંથી પસાર થતી ઓરસંગ નદીમાં નવા નીરની આવક થઈ। ચોમાસાની જેમ નદી બંને કાંઠે વહી રહી છે। તો વાવાઝોડાને પગલે સુરત મનપાની શહેરીજનોને જાહેર અપીલ। જળ વિતરણ મથકો પર વીજ પુરવઠો ખોરવાય તેવી સંભાવનાને લઈને પાણીનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરવા માટે અપીલ કરી। દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની અસર થઈ તાપીના વાતાવરણમાં પલટો આવ્યો। કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ વરસ્યો। વ્યારા, વાલોડ સહિત તાલુકાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। નવસારી જિલ્લામાં વાવાઝોડાની દહેશતને પગલે સ્થાનિક રાજકીય અગ્રણીઓ લોકોને વારે આવ્યા। ગણદેવી તાલુકામાં ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવનાને લઈને સ્થળાંતરની કામગીરી શરૂ કરવામાં આવી, પરંતુ લોકોએ સ્થળાંતર કરવાની ના પાડી। ભારે પવનને કારણે અમદાવાદના ગોળલીમડા વિસ્તાર પાસે રસ્તા પર સાઇનબોર્ડ ધરાશાયી થયું। સાઇનબોર્ડ રિક્ષા પર પડતા નુકસાન થયું। તો આસ્ટોડિયા દરવાજા પાસે લાઇટનો થાંભલો રિક્ષા પર પડ્યો। આસ્ટોડિયામાં પથ્થરવાડી મસ્જિદ પાસે એક વૃક્ષ ધરાશાયી થતા અનેક વાહનોને નુકસાન થયું।
बात करिए कोरोना की तो गुजरात में छेल्ला 24 कलाक में 423 केस नोंधाया छे, आ साथे 25 लोगों का मृत्यु थया छे। आ साथे कुल संक्रमितों आंकड़ो गुजरात में 17,270 पर पहुंचो, गुजरात नो मृत्यु आंक 1,063 थयो छे, डिस्चार्ज नो आंक 10,000 ने पार। तो अमदावाद में कोरोना कहर यथावत है, छेल्ला 24 कलाक में 314 दर्दी नोंधाया है, तो 22 दर्दी सारवार दरमियान मृत्यु थे। आ साथ 864 मृत्युआंक कुल थोड़े अमदावाद में। आ साथ ग्राम्य विस्तार सहित कुल दर्द की संख्या 12,494 पर पहुंची। मतों के लॉकडाउन की शर्तों हलवी कर बाद पश्चिम जोन में कोरोना केस में एकाएक वारो। तो अमदावाद जिलाना तमाम तालुका में कोरोना पग पसारो, छेल्ला 24 कलाक में 19 नवा केस सामे आव्या छे। अत्यार सुधी एक पण केस न धरावता देत्रोद तालुका में पण एक साथ 3 केस सामे आव्या छे। आ साथे अमदावाद जिला में 239 लोकोना रिपोर्ट पॉजिटिव आव्या छे, तो कुल 14 लोकोए जीव गुमाव्या छे। डीडीओ जिलाना कंटेनमेंट जोन की मुलाकात लीधी, कोरोना संक्रमण ने रोकवा रोज 1,000 सेम्पल लेवामां आवशे। अमदावादना धोळका में वधु एक कोरोना दर्दीनुं मृत्यु, सिद्धनाथ सोसायटी में रहता एसबीआई कर्मचारी मौत। धोड़का में कोरोना से मृत्यु आंक 7 पर पहुंचे छे, तो नवा बे पॉजिटिव केस साथ पॉजिटिव केस आंक 87 पर पहुंचो। कोरोना रिपोर्ट न थया होय तेवा अन्य लोकोना पण धोड़का में मौत थई रह्या छे। नवसारी जलालपुर में वधु एक कोरोना केस सामे आव्यो, शिवगंगा सोसायटी में रहता पुरुष रिपोर्ट पॉजिटिव आवता सारवार माटे खसेड़वामां आव्या। नवो केस नोंधाता जिला में कोरोना केस की संख्या 26 पर पहुंची, जे पैकी 12 दर्द सारवार बाद स्वस्थ थता तेमने हॉस्पिटल में रजा आपवामां आवी। भरूच जिला में कोरोना वायरस वधु 4 पॉजिटिव केस सामे आव्या छे। वलिया रूपनगर एसआरपी केम्पना 4 जवानों रिपोर्ट पॉजिटिव आव्यो छे। अमदावाद फरज बजावीने परत फरेला 4 जवानों सेम्पल लेवामां आव्या हता। कोरोना पॉजिटिव जवानों ने सारवार माटे स्पेशल कोविड हॉस्पिटल में खसेड़वामां आव्या छे। भरूच जिला में कुल पॉजिटिव केस नो आंक 44 पर पहुंचो। आ साथ मेहसाणा जिला में 3 पॉजिटिव केस सामे आव्या छे, 2 कड़ी में अने 1 केस जोटाणा में नोंधायो छे। सोमवारे लेवायेला 50 सेम्पल पैकी 25 रिपोर्ट नेगेटिव आव्या छे, ज्यारे के 3 रिपोर्ट पॉजिटिव आव्या छे। आ साथ मेहसाणा जिला में कोरोनाग्रस्त दर्दीओना मृत्युनो सिलसिलो यथावत छे। वडनगरना उणाद गामना 60 वर्षीय हरिभाई रावलनुं कोरोना ने कारणे मृत्यु थयुं छे। जिलामां अत्यार सुधीमां 8 लोकोना कोरोना ने कारणे मौत थया छे। खेड़ा जिला में कोरोना वधु एक केस पॉजिटिव, खेड़ा में सिविल में काम करता कर्मचारी रिपोर्ट पॉजिटिव आव्यो छे। युवान ने नड़ियाद की एनडी देसाई हॉस्पिटल में सारवार माटे खसेड़वामां आव्यो छे। नड़ियाद खोड़ियार गरनाड़ा नजीक की सोसायटी में आरोग्य टीमें कामगिरी शुरू करी। खेड़ा जिला में कोरोना पॉजिटिव कुल आंक 70 पर पहुंचो, अत्यार सुधी में 5 लोगों की मौत।